હેલો વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે શીખીશું શેરના પ્રકાર. મિત્રો આજના આપણા ચેપ્ટરની અંદર આપણે શેરના પ્રકારો અને એની લાક્ષણિકતાઓ વિશેનો અભ્યાસ કરીશું. મિત્રો શેરના મુખ્ય બે પ્રકાર છે, એક ઇક્વિટી શેર અને બીજું આવે છે પ્રેફરન્સ શેર. મિત્રો આમ જોઈએ તો ઇક્વિટી શેરના પણ પેટા ત્રણ પ્રકાર છે, એક સામાન્ય ઇક્વિટી શેર, ત્યારબાદ આવે છે અન્ય ઇક્વિટી શેર અને ત્રીજું આવે છે સ્વેટ ઇક્વિટી શેર. મિત્રો પ્રેફરન્સ શેર એના પણ પેટા બે પ્રકાર છે, એક 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને ત્યાર પછી આવે છે 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. તો મિત્રો આમ મુખ્ય બે પ્રકાર અને બંનેના પેટા પ્રકારોને ધ્યાનમાં લઈએ તો પાંચ પેટા પ્રકારો વિશેનો આજે આપણે ટૂંકમાં અભ્યાસ કરવાનો રહેશે. મિત્રો આપણે એમાં સૌથી પહેલાં જોઈએ છીએ ઇક્વિટી શેર, અને ઇક્વિટી શેરમાં સૌથી પહેલો પ્રકાર એટલે કે સામાન્ય ઇક્વિટી શેર અને તેનો અર્થ એનો આપણે અભ્યાસ કરીએ છીએ. મિત્રો કંપની જે શેર બહાર પાડે છે અને જેના શેર બહાર પાડીને કંપની પોતાનું શેર મૂડી ભંડોળ ભેગું કરે છે એ સામાન્ય ઇક્વિટી શેર છે, એટલે કે કંપનીની શેર હોલ્ડરોની જે લાક્ષણિકતાઓ છે એ આ સામાન્ય ઇક્વિટી શેરની અંદર આપણે જોઈ શકીએ છીએ. પહેલાં આપણે એનો એક અર્થ જોઈએ. જે શેર પર ડિવિડન્ડ મેળવવા તથા મૂડી પરત મેળવવા અંગે પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી હક મળતો હોય તેવા શેરને સામાન્ય ઇક્વિટી શેર કહે છે. મિત્રો આ અર્થને સમજવો આપણે ખૂબ જરૂરી છે. આપણે કયા શબ્દને સમજીએ, સૌથી પહેલો શબ્દ આવે છે શેર પર ડિવિડન્ડ મેળવવું. તો મિત્રો તમારા માટે આ શબ્દ નવો છે કે શેર પર ડિવિડન્ડ મેળવવું એટલે શું. મિત્રો કોઈપણ વ્યક્તિ કંપનીની અંદર અથવા અન્ય કોઈપણ જગ્યા ઉપર રોકાણ કરે તો બદલામાં એમનો હેતુ કાંઈક ને કાંઈક વળતર મેળવવાનો હોય છે. તો મિત્રો કંપનીના શેર હોલ્ડરો કંપનીની અંદર જે આર્થિક રોકાણ કરે છે એનો બદલો કંપની એમને ડિવિડન્ડ સ્વરૂપે ચૂકવે છે, એટલે કે કંપની પોતાનો જે વાર્ષિક નફો થાય એમાંથી કરવેરા અને બીજા બધા ખર્ચાઓ ચૂકવાઈ ગયા પછી મિત્રો એમના જે ઇક્વિટી શેર હોલ્ડરો છે એમને જે તે વર્ષ પ્રમાણે નક્કી થાય એ ડિવિડન્ડ છે એ ચૂકવવું, એટલે કે ડિવિડન્ડ મેળવવું. અને બીજો મુદ્દો એ હતો કે મૂડી પરત મેળવવા અંગે, મૂડી પરત મેળવવી એટલે શું. તો મિત્રો કંપનીની શરૂઆતમાં શેરહોલ્ડરો કંપનીને પોતાની જે આર્થિક વસ્તુ છે કંપનીને મૂડી સ્વરૂપે આપે છે. કોઈ પણ કારણોસર જો કંપની છે એને સંકેલી લેવી, એટલે કે કંપની છે એની વિસર્જનની પ્રક્રિયા છે એ થતી હોય ત્યારે કંપનીના હિસાબો થતા હોય અને એમાં જે તે વ્યક્તિઓનું નાણાકીય હિત હોય એમને કોઈને કોઈ પણ સંજોગોની અંદર એ મૂડી પરત મેળવવાની થતી હોય, તો ઇક્વિટી શેર હોલ્ડરો છે એ પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી મૂડી મેળવવા માટેનો હક ધરાવે છે. એટલે કે સૌથી પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડર નાના રોકાણ છે એમને પરત કરવામાં આવે છે અને પછી હિસાબો થયા પછી જે નાણાકીય સ્થિતિ હોય એ પ્રમાણે ઇક્વિટી શેર હોલ્ડરો છે એમને મૂડી પરત મેળવવા માટેનો હક છે એ પ્રાપ્ત થાય. આવી જે લાક્ષણિકતા ધરાવે છે અથવા આવું જે શેરનું વર્તન છે એને આપણે સામાન્ય ઇક્વિટી શેર તરીકે ઓળખી શકીએ છીએ. તો મિત્રો આપણે બે બાબત અહીંયા જોઈ, એક કંપનીમાંથી ડિવિડન્ડ મેળવવું અને શેર મૂડી જ્યારે પરત મેળવવાની થતી હોય કંપનીમાં ત્યારે સૌથી પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરો અને ત્યાર પછી ઇક્વિટી શેર હોલ્ડરો છે એમનો ક્રમ નક્કી થતી હોય છે. મિત્રો એમની ખૂબ અગત્યની જે નવ લાક્ષણિકતાઓ છે એમને આપણે જોઈએ. એમાં સૌથી પહેલી લાક્ષણિકતા આવે છે સાચા માલિકો. મિત્રો આપણે બહુ શરૂઆતમાં ચેપ્ટરની અંદર વાત કરેલી હતી કે કંપનીની અંદર જે શેર ધારણ કરે છે કંપનીના શેર હોલ્ડરો પણ બને છે અને કંપનીના એક માલિક એટલે કે ઇક્વિટી શેર જે ધારણ કરે છે એને આપણે કંપનીના સાચા માલિકો તરીકે ઓળખી શકીએ છીએ. હવે એ સાચા માલિકો શા માટે, તો એની પાછળનું કારણ એ છે કે ઇક્વિટી શેર હોલ્ડરો છે એ કંપનીના શરૂઆતથી લઈ અને અંત સુધી જોડાયેલા હોય છે, એટલે કે કંપનીની જ્યારે સ્થાપના થાય છે ત્યારથી ઇક્વિટી શેર હોલ્ડરો એમની સાથે હોય અને જ્યારે કંપનીનો અંત થાય છે ત્યારે સૌથી છેલ્લે ઇક્વિટી શેર હોલ્ડરો છે એમને મૂડી પરત
ચૂકવી અને એ લોકો ત્યાંથી દૂર થતા હોય છે. અને બીજું કે જે પ્રેફરન્સ શેર હોલ્ડરો છે, જે જોખમ ઉઠાવે છે કંપનીની અંદર, એનાથી વધારાનું જોખમ છે એ ઇક્વિટી શેર હોલ્ડરો છે ઉઠાવતા હોય છે. એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડરોની સરખામણીમાં ઇક્વિટી શેર હોલ્ડરના જોખમનું પ્રમાણ વધારે હોય છે. ખૂબ અગત્યનો મુદ્દો છે, બે વાર વાંચો, ખાસ યાદ રાખો. તફાવતની અંદર પણ આ મુદ્દાઓ છે એને આપણે ધ્યાનમાં લેશું. નંબર બે, બીજી લાક્ષણિકતા આવે છે, કંપનીની સભામાં ઇક્વિટી શેર હોલ્ડરોને મત આપવાનો અધિકાર. કંપની જ્યારે કોઈ પણ નિર્ણયો છે સામૂહિક રીતના લે, એટલે કે કંપની જે સભાનું આયોજન કરે એમની અંદર મતદાન કરવાની જો કોઈ બાબત ઊભી થાય તો ઇક્વિટી શેર હોલ્ડરો છે એમને મતદાન આપવાનો, એટલે કે મત આપવાનો અધિકાર છે એ પ્રાપ્ત થતો હોય છે. ત્રીજી લાક્ષણિકતા આપણે જોઈએ એ છે ડિવિડન્ડ. મિત્રો, આ પ્રકારના એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરો છે એમને મત આપવા જેવો જ એક બીજો અધિકાર છે એ છે ડિવિડન્ડનો. મિત્રો, એ લોકો ડિવિડન્ડ મેળવવા માટેનો એક અધિકાર ધરાવે છે, પરંતુ એમના ડિવિડન્ડનો જે દર હોય છે એ અનિશ્ચિત હોય છે. એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડરો જેવો નિશ્ચિત દર આ લોકોને પ્રાપ્ત થતો નથી. કંપની એમના નફાને ધ્યાનમાં રાખી અને ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડરોને કેટલા ટકા ડિવિડન્ડ ચૂકવવું તે નક્કી કરતી હોય છે. અમુક સંજોગોની અંદર કંપની ઇક્વિટી શેર હોલ્ડરો છે એમને ડિવિડન્ડ ચૂકવતી પણ નથી. ચોથું જોઈએ, નફા સાથે સંબંધ. મિત્રો, ઇક્વિટી શેર હોલ્ડરોને મળતું ડિવિડન્ડ છે એ કંપનીના નફા સાથે સીધો સંબંધ ધરાવે છે. એટલે કે નફામાં વધારો કે ઘટાડો એ ડિવિડન્ડના દરમાં વધારો અથવા ઘટાડો છે સૂચિત કરે છે. જો કંપનીનો નફો વધશે તો એમના ઇક્વિટી શેર હોલ્ડરના ડિવિડન્ડ છે એમના ટકાવારીના દરમાં વધારો થાય, અને જો કંપનીને નફામાં ઘટાડો થાય તો એ જ રીતના ઇક્વિટી શેર હોલ્ડરો છે એના ડિવિડન્ડનો દર છે એમાં પણ ઘટાડો નોંધાય છે. પાંચમી લાક્ષણિકતા આવે છે, સામાન્ય સભા. મિત્રો, કંપનીની જે સામાન્ય સભા મળતી હોય છે કે જેની અંદર કંપનીના એક વર્ષના અથવા તો લાંબા ગાળા અંગેના નિર્ણયો લેવાતા હોય છે, આ સભાની અંદર આ ઇક્વિટી શેર હોલ્ડરો છે એમને હાજર રહેવાનો, સાથે સાથે મતદાન કરવાનો અથવા કંપનીના જે સંચાલકો હોય છે એમની ચૂંટણી કરવાનો અધિકાર પણ ઇક્વિટી શેર હોલ્ડરો છે એમને પ્રાપ્ત થતો હોય છે. છઠ્ઠું આવે છે, મૂડી પરત. સામાન્ય રીતના જે ઇક્વિટી શેર હોલ્ડરો છે એ પોતાનું કંપનીનું અસ્તિત્વ શરૂ હોય ત્યાં સુધી આ લોકો મૂડી પરત મેળવતા નથી, પરંતુ તો કે કંપનીનું જ્યારે વિસર્જનની પ્રક્રિયા થાય છે ત્યારે જ ઇક્વિટી શેર હોલ્ડરો છે એમને મૂડી પરત કરવામાં આવે છે. સાતમું આવે છે, વિસર્જન. કંપનીના વિસર્જન વખતે મિત્રો બે પ્રકારના શેર હોલ્ડરો છે એક જ લાઇનમાં ઊભા હોય છે. એટલે કે એક હોય છે પ્રેફરન્સ શેર હોલ્ડરો અને બીજા હોય છે ઇક્વિટી શેર હોલ્ડરો. તો સૌથી પહેલાં મૂડી પરત મેળવવાનો અધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડરો, અને પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી ચૂકવાઈ જાય ત્યારબાદ હિસાબો થાય, અને જો રકમ વધે તો જ માત્ર ઇક્વિટી શેર હોલ્ડરો છે એમને મૂડી પરત કરવામાં આવે છે. મિત્રો, આઠમી લાક્ષણિકતા આપણે જોઈએ એ છે લાભ અને વળતર. ઇક્વિટી શેર હોલ્ડરોને જુદા જુદા પ્રકારના લાભ અથવા તો કંપનીમાંથી વળતર પ્રાપ્ત થતા હોય છે. તો સૌથી પહેલો લાભ આપણે જોઈએ તો એ છે હકના શેર. ત્યારબાદ આવે છે બોનસ શેર, જોકે બંને શેર વિશે આપણે પાછળથી ચર્ચા કરીશું. ત્યારબાદ આવે છે ઇક્વિટી શેર હોલ્ડર છે કે જેમને બજારની અંદર જે શેરના ભાવમાં વધારો થતો હોય એમનો પણ લાભ છે એ લોકોને પ્રાપ્ત થતો હોય છે. એટલે કે કંપની હકના શેર, બોનસના શેર આપે અને શેર છે એના ભાવમાં વધારો, આવા ત્રણ પ્રકારના લાભ છે ઇક્વિટી શેર હોલ્ડરને પ્રાપ્ત થતા હોય છે. ત્યારબાદ આવે છે નવમી લાક્ષણિકતા, આવે છે શેરની નોંધણી. મિત્રો, માન્ય શેર બજાર, ભારતના બંને શેર બજારો છે ત્યાં ઇક્વિટી શેર છે એમની શેર હોલ્ડરો છે એમની નોંધણી કરવામાં આવે છે, જેથી આવા પ્રકારના એટલે કે ઇક્વિટી શેર છે એમનું ખરીદ વેચાણ છે એ ઝડપથી થઈ શકે અને સરળતાથી થઈ શકે.
તો આપણી ઇક્વિટેશનની જે લાક્ષણિકતાઓ જોઈ એમની કુલ 9 લાક્ષણિકતાઓ છે. પહેલી લાક્ષણિકતા છે એ છે સાચા માલિકો, બીજી લાક્ષણિકતા છે મતાધિકાર, ત્રીજી લાક્ષણિકતા છે ડિવિડન્ડ, ચોથી લાક્ષણિકતા છે નફા સાથે સંબંધ, પાંચમી લાક્ષણિકતા છે સામાન્ય સભા, છઠ્ઠી લાક્ષણિકતા છે મૂડી પરત, સાતમી લાક્ષણિકતા છે વિસર્જન, આઠમી લાક્ષણિકતા છે લાભ અને વળતર, અને નવમી લાક્ષણિકતા આવે છે શેરની નોંધણી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ શેરના પ્રકાર. શેરના પ્રકારની અંદર આપણે શીખી રહ્યા છીએ ઇક્વિટી શેર. એમાં સૌથી પહેલો આપણે ઇક્વિટી શેરનો પ્રકાર જોયો, એ હતો સામાન્ય ઇક્વિટી શેર. ત્યારબાદ આવતો જે બીજો પ્રકાર છે એ છે અન્ય ઇક્વિટી શેર. હા મિત્રો, અન્ય ઇક્વિટી શેર કે જે સામાન્ય ઇક્વિટી શેર કરતાં થોડાક અલગ પ્રકારના ઇક્વિટી શેર છે. મિત્રો, અન્ય ઇક્વિટી શેર છે એના પણ પેટા બે પ્રકાર છે. એ બંને પ્રકારો વિશે આપણે જોઈએ તો કે સૌથી પહેલો પ્રકાર છે એ મત અધિકાર સાથે જોડાયેલો છે, એટલે કે મતાધિકાર સાથેના ઇક્વિટી શેર. અને અન્ય ઇક્વિટી શેરનો બીજો પેટા પ્રકાર છે એ છે ડિવિડન્ડ સંબંધમાં અને મત અધિકાર ધરાવતા ઇક્વિટી શેર, એટલે કે ડિવિડન્ડ સંબંધમાં જુદા જુદા અધિકારો ધરાવતા ઇક્વિટી શેર છે. અને એની સાથે જોડાયેલો મુદ્દો છે એ છે મત અધિકાર ધરાવતા ઇક્વિટી શેર. તો મિત્રો, અન્ય ઇક્વિટી શેર છે એની અંદરના પેટા બે પ્રકાર છે. એક મત અધિકાર સાથેના મુદ્દો જોડાયેલો છે અને બીજો પ્રકાર છે એ ડિવિડન્ડ અને મત અધિકાર, આમ બંને મુદ્દાથી અલગ પડતો એક પેટા પ્રકાર છે. મિત્રો, ઇક્વિટી શેરના ત્રણ પ્રકારનો જે ત્રીજો અને અગત્યનો પ્રકાર જે આપણે શીખવા જઈ રહ્યા છીએ એનું નામ છે સ્વેટ ઇક્વિટી શેર. ઇક્વિટી શેરનો પેટા પ્રકાર ત્રીજો સ્વેટ ઇક્વિટી શેર. મિત્રો, કંપનીની જે સ્થાપના થાય છે ત્યાંથી કંપની પોતાનો જે વિકાસ કરતી હોય છે, આ વિકાસ દરમિયાન એમણે ઘણા બધા કર્મચારીઓના વિશિષ્ટ જ્ઞાન છે, ખૂબ સારી આવડત ધરાવતા હોય એવા ઘણા બધા કર્મચારીઓ છે, તજજ્ઞો છે, એ લોકોની સેવાઓનો લાભ કંપનીઓએ મેળવેલો હોય છે. તો કંપની શું કરશે? તો કે કંપનીના જે સંચાલકો છે, એના કર્મનિષ્ઠ જે કર્મચારીઓ છે અથવા જે વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓ છે, એ લોકોને શેરની ફાળવણી કરશે. પણ આ જે શેરની ફાળવણી છે એ કર્મચારીઓને વટાવથી શેર આપવામાં આવશે, અથવા તો ઘણી વખત રોકડ સિવાયના અવેજથી, એટલે કે રોકડ લીધા વગર જ એ કર્મચારી છે, એ સંચાલકો છે અથવા વિશિષ્ટ જ્ઞાન ધરાવતો જે વર્ગ છે કંપનીનો, એ લોકોને ખાસ શેર ફાળવવામાં આવે છે. આવા જે શેર છે એને એક નામ આપવામાં આવેલું છે, એનું નામ છે સ્વેટ ઇક્વિટી શેર. હા મિત્રો, સ્વેટ ઇક્વિટી શેર માટે ત્રણ મુદ્દા યાદ રાખજો. એક, કંપનીના જ સંચાલકો હોવા જોઈએ, કંપનીના જ કર્મચારીઓ હોવા જોઈએ, અને કંપનીની અંદર જે લોકોએ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન ધરાવી અને પોતાની સેવાઓ આપેલી છે એમને માર્કેટ વેલ્યુથી થોડીક ઓછી વેલ્યુ, એટલે કે વટાવથી અથવા તો કોઈ પણ પ્રકારના રોકડ લીધા સિવાય, એટલે કે રોકડના અવેજ લીધા સિવાય જ્યારે શેરની ફાળવણી કરવામાં આવે ત્યારે એવા જે શેર છે એને સ્વેટ ઇક્વિટી શેરની કેટેગરી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આમાં સામાન્ય રીતના જે ભાવ શેર બજારમાં હોય છે તેના કરતાં નીચા ભાવે આ લોકોને શેર ખરીદવા માટે ખાસ પ્રકારની ઓફર આપવામાં આવે છે. મિત્રો, આવું કરવાથી કંપનીના જે સંચાલકો છે એમને ડબલ લાભ થતા હોય છે. તો મિત્રો, આપણે અહીંયા સૌથી પહેલાં જોઈએ કે આ સ્વેટ ઇક્વિટી શેર છે એ ફાળવવા પાછળના ફાયદાઓ શું છે, અથવા સ્વેટ ઇક્વિટી શેર ફાળવવાથી શું ફાયદાઓ થાય છે. તો કંપનીના જે સંચાલકો છે એ કંપનીમાંથી મોટે ભાગે પોતાના કાર્ય બદલ ચોક્કસ પ્રકારનું મહેનતાણું મેળવતા હોય છે. તો મિત્રો, કંપનીના જે સંચાલકો છે એમનું મહેનતાણું છે નિશ્ચિત હોય છે, પરંતુ એ લોકોને મહેનતાણાની સાથે જો કંપની વધારે અધિક નફો કરે, એટલે કે કંપની નફો કરે અને
શેરહોલ્ડરોને જે રીતના ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે એવી જ રીતના કંપનીના સંચાલકો છે એઓને પણ નફાના સ્વરૂપે ડિવિડન્ડ મળે એ હેતુથી અહીંયા એ લોકોને સ્વેટ ઇક્વિટી શેર છે એ ફાળવવામાં આવે છે. કંપનીના જે કર્મચારીઓ છે, કંપનીની અંદર જે સમય અથવા જે શક્તિથી કામ કરતા હોય છે, બદલ ચોક્કસ પ્રકારનો પગાર તો મેળવતા જ હોય છે, પરંતુ એમની જે વિશિષ્ટ શક્તિ છે, એમનું જે ખાસ કરીને પોતાની જે તજજ્ઞતા છે કંપનીને આપતા હોય છે, એના બદલ કંપની એવા લોકોને પગાર ઉપરાંત શેર ઉપર ડિવિડન્ડ સ્વરૂપે આવક થાય, ટૂંકમાં એ લોકોની આવકમાં વધારો થાય અને કંપનીના જે કર્મચારીઓ છે ને એવું લાગે કે પોતે અહીંયા માત્ર કર્મચારી નથી, અહીંયા પોતે એક શેર હોલ્ડર એટલે કે માલિકી હક ધરાવતા હોય એવો ભાવ પણ અહીંયા ઉત્પન્ન થાય છે. તો સ્વેટ ઇક્વિટી શેર ફાળવવા પાછળના બે હેતુ છે. એક તો કે સંચાલકો છે અથવા કર્મચારીઓ છે એમના પગારની અંદર વૃદ્ધિ થાય. બીજો મુખ્ય હેતુ છે કે લોકો માત્ર સંચાલક કે કર્મચારી ન રહેતા કંપનીના એક સાચા માલિક તરીકે પણ કામ કરે એવો પણ હેતુ અહીંયા જોડાયેલો છે. મિત્રો, કંપનીની અંદર આ જે સ્વેટ ઇક્વિટી શેર છે એની જે ફાળવણી છે માટે કાયદાની જોગવાઈઓ કરેલી છે, એટલે કે આ કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખી અને સ્વેટ ઇક્વિટી શેર છે એમની ફાળવણી થતી હોય છે. તો આપણે એમને જોઈએ. સૌથી પહેલો મુદ્દો આપણે જે શીખવાનો છે એ આપણે જોઈએ તો કે કંપનીની જે સામાન્ય સભા છે એમાં એક ખાસ ઠરાવ પસાર કરવો પડે છે અને આ ઠરાવ પસાર થાય ત્યારબાદ સ્વેટ ઇક્વિટી શેર છે એમની ફાળવણી અને એમની પ્રક્રિયાઓ છે એ થતી હોય છે. બીજી જોગવાઈ જોઈએ તો કે આ ઠરાવમાં કેટલા શેર બહાર પાડ્યા તેમની વિગતો, આ ઉપરાંત વર્તમાન બજાર કિંમત અને કયા સંચાલક અથવા કર્મચારીને ઇક્વિટી સ્વેટ ઇક્વિટી શેર ફાળવવાના છે એમની વિગતો પણ દર્શાવવી જરૂરી છે. ત્યાર પછીનો મુદ્દો શું છે તો કે કંપની ધારાની જોગવાઈનું પાલન તેમજ શેરબજારમાં નીતિ નિયમો અનુસાર જે નોંધણી કરવી જોઈએ એ પણ અગત્યનો જોગવાઈ બની રહે છે. જાહેર કંપની ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવે ત્યારથી એક જ વર્ષ પછી આ પ્રકારના શેર છે એ વટાવે બહાર પાડી શકે છે, એટલે કે એની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. ધંધાનું પ્રમાણપત્ર ધંધો શરૂ થયા પછી એક વર્ષ પછી આ લોકો આ પ્રકારના ફાળવણી છે કરી શકતા હોય છે. સામાન્ય રીતના આ પ્રકારના શેરની 3 વર્ષ સુધી માલિકીની ફેરબદલી થઈ શકતી નથી, એટલે કે જે શેર ધારક છે એટલે કે કંપનીના કર્મચારી અથવા સંચાલકો છે એ શેરને ધારણ કરશે તો એ લોકો 3 વર્ષ સુધી શેરબજારની અંદર ઇક્વિટી શેર છે એમની ફેરબદલી કરી શકતા નથી. મિત્રો, અહીંયા એક ટેકનિકલ મુદ્દો પણ આપણે શીખવાનો આવશે કે કંપનીની જે ભરપાઈ થયેલી કુલ શેર મૂડી છે એના 15% અથવા તો આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો કે 5 કરોડથી વધારે એક વર્ષમાં આપી શકાય નહીં, તેમજ કુલ મૂડીના 25%થી વધુ આ પ્રકારના શેર ફાળવી શકાશે નહીં. આ મુદ્દાને ખાસ યાદ રાખવા જેવો છે, પરીક્ષાલક્ષી છે, વારંવાર પૂછાય છે. કુલ શેર મૂડીના 15% અથવા 5 કરોડથી વધારે. બીજો મુદ્દો જોવાનો છે, એક વર્ષ માટે આપી શકાશે નહીં. ત્રીજો મુદ્દો જોવાનો છે, કુલ મૂડીના 25%થી વધુ. રાઈટ, તો એટલા મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખીશું જે આપણા માટે પણ ઉપયોગી છે. હવે મિત્રો, આપણે ખૂબ અગત્યના મુદ્દાને જોઈએ છીએ, એ છે પ્રેફરન્સ શેર, એટલે કે બીજો પ્રકાર છે. આપણે ઇક્વિટી શેર અને ઇક્વિટી શેરના પેટા 3 પ્રકારોનો અભ્યાસ કરતા હતા, હવે આપણે જોવાનું આવશે પ્રેફરન્સ શેર. મિત્રો, પ્રેફરન્સ શેર છે કે જે શેર કંપનીના નફામાંથી ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં, મિત્રો કંપનીનો જે વહેંચણી પાત્ર નફો હોય છે એમાં સૌથી પહેલાં પ્રેફરન્સ શેર હોય છે અને ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડની ચૂકવણી થતી હોય છે. એટલે આપણે સ્પષ્ટતા કરી છે કે કંપનીના નફામાંથી ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં જે ડિવિડન્ડ જેને ફાળવવાનો અધિકાર આપેલો છે તેઓને પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં, જ્યારે કંપની ડિવિડન્ડની વહેંચણી કરતી હોય છે ત્યારે સૌથી પ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડરો હોય છે અને ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડરો છે એ લોકોને ડિવિડન્ડની ફાળવણી થતી હોય છે. બીજો પણ એક મુદ્દાને મિત્રો આપણે ધ્યાનમાં લેવાનો છે,
જ્યારે કંપનીનું વિસર્જન થાય એટલે કે કંપની છે એમની ફડચા પ્રક્રિયા છે પૂર્ણ થતી હોય એટલે કે કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે ઇક્વિટી શેર મૂડી પરત કરતાં પહેલાં સૌથી પહેલાં છે એ મિત્રો પ્રેફરન્સ શેર છે એટલે કે જેને પસંદગીના શેર ધારણ કરેલા છે એ લોકોને મૂડી પરત કરવામાં આવશે અને એ લોકોને મૂડી પરત થઈ ગયા પછી હિસાબો થશે અને જો મૂડી વધશે અથવા તો જો હિસાબી દ્રષ્ટિએ ફાળવણી થતી હશે તો ઇક્વિટી શેર હોલ્ડરો છે એમને મૂડી છે એ અહીંયા ચૂકવવામાં આવશે. તો ખાસ આપણે યાદ રાખવાનું છે મિત્રો, ડિવિડન્ડની દ્રષ્ટિએ અને મૂડી પરત મેળવવાની દ્રષ્ટિએ અહીંયા આપણે એમને ખાસ ધ્યાનમાં રાખવાના છે. એવા પ્રકારના શેર છે એને આપણે પ્રેફરન્સ શેર તરીકે ઓળખી શકીએ છીએ. મિત્રો, પ્રેફરન્સ શેરની લાક્ષણિકતાઓ જોઈએ તો કે સૌથી પહેલી લાક્ષણિકતા આવે છે ડિવિડન્ડ. તો મિત્રો, હમણાં જ આપણે જોયું ઉપરના અર્થની અંદર કે ઇક્વિટી શેરહોલ્ડરોને જે ડિવિડન્ડ ચૂકવવાનું છે એની પહેલાં પ્રેફરન્સ શેરહોલ્ડરોને અને એ પણ નક્કી કરેલા દરે ડિવિડન્ડ છે ચૂકવવાનું હોય છે. બીજી લાક્ષણિકતા આવે છે મૂડી પરત, એ પણ આપણે હમણાં ઉપર જોઈ. તો કે જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારી છે એ ચૂકવણી થાય અને ત્યારબાદ જે ઇક્વિટી શેરહોલ્ડરોને મૂડી પરત મેળવવાની હોય એ પૂર્વે એ પહેલાં પ્રેફરન્સ શેરહોલ્ડરો છે એમને મૂડી પરત મેળવવાનો હક હોય છે. એટલે કે પ્રેફરન્સ શેરહોલ્ડરોને પહેલાં મૂડી પરત કરવાની અને ત્યારબાદ ઇક્વિટી શેરહોલ્ડરો છે એમને મૂડી પરત કરવાની હોય છે. નંબર ત્રણ, ત્રીજું જોઈએ એ છે મત અધિકાર. મિત્રો, પ્રેફરન્સ શેરહોલ્ડરો છે એ લોકોને માત્ર પોતાના હિત સાથે સંકળાયેલી કોઈ બાબત હોય તો જ મત આપવાનો અધિકાર મળે છે. કંપની સંબંધિત બાબતોમાં એ લોકોને કોઈ મત અધિકાર પ્રાપ્ત થતો નથી. સામાન્ય રીતના આ હક છે એ ઇક્વિટી શેરહોલ્ડરોને પ્રાપ્ત થતો હોય છે. એમની ચોથી લાક્ષણિકતા જોઈએ એ છે પસંદગી. મિત્રો, સ્થિર અથવા તો જે લોકો નિશ્ચિત આવક મેળવવા માગે છે અથવા જે લોકોએ મૂડીનું રોકાણ કરેલું છે, રોકાણને પોતે સલામત રોકાણ ગણવા માગતા હોય એવા રોકાણકારો છે એ પ્રેફરન્સ શેર ખરીદવાનું પસંદ કરતા હોય છે. એટલે કે જે રોકાણકાર છે એ નિશ્ચિત આવક, મૂડીની સલામતી અને સ્થિરતા ઇચ્છતા હોય છે એ લોકો પ્રેફરન્સ શેર ખરીદવાનું પસંદ કરશે. ત્યારબાદ આવે છે છઠ્ઠી લાક્ષણિકતા, એ છે જોખમનું પ્રમાણ. હા મિત્રો, આ પ્રકારના જે શેર છે એમાં ખાસ કરીને જે મૂડી પરત મેળવવાની આપણે વાત કરીએ તો કે ઇક્વિટી શેરહોલ્ડરો કરતાં પ્રથમ ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવાનો હક છે માટે એ લોકોને જોખમ છે, ઇક્વિટી શેરહોલ્ડરો કરતાં જે જોખમનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછું હોય છે, નહિવત હોય છે. મિત્રો, જેમ ઇક્વિટી શેર છે એના પેટા પ્રકારો હતા એવી જ રીતના પ્રેફરન્સ શેર છે એના પણ પેટા પ્રકારો છે, એને આપણે જોઈ લઈએ. મિત્રો, અહીં એક બાબત નોંધનીય છે, યાદ રાખજો. ખાસ કરીને 1956ના કંપની ધારા પ્રમાણે એટલે કે જૂના સમયની અંદર કંપની છે ક્યુમ્યુલેટિવ અથવા નોન ક્યુમ્યુલેટિવ, રિડીમેબલ ઇરિડીમેબલ, પાર્ટિસિપેટિંગ નોટ પાર્ટિસિપેટિંગ અથવા કન્વર્ટિંગ અથવા નોન કન્વર્ટિંગ વગેરે પ્રકારના પ્રેફરન્સ શેર બહાર પાડી શકતી હતી. એનો મતલબ એમ કે 1956નો એટલે કે જૂનો કંપની ધારો હતો એની અંદર ઉપરયુક્ત પ્રેફરન્સ શેર છે બહાર પાડી શકાતા હતા. પરંતુ મિત્રો, જ્યારે વર્ષ 2013 એટલે કે નવા કંપની ધારા પ્રમાણે મુખ્ય બે જ પ્રકારના શેર છે બહાર પાડવામાં આવે છે અને એકદમ સિમ્પલ પ્રકાર છે. પહેલો પ્રકાર આપણે આપેલો છે એ છે 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને બીજો પ્રકાર છે 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. એટલે કે નવા કંપની ધારાની અંદર એક માર્કનો પ્રશ્ન પૂછાય કે નવા કંપની ધારા 2013ની અંદર કયા પ્રકારના પ્રેફરન્સ શેર છે બહાર પાડી શકાય છે, તો 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર એમની લાક્ષણિકતાઓ એમની ચર્ચા કરી, એમના બંનેના અર્થથી પણ સ્પષ્ટ થઈ ગયા છીએ. હવે પરીક્ષાલક્ષી ખૂબ અગત્યનો મુદ્દો જે આપણે શીખવાનો છે એ છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત.
મિત્રો આ પ્રશ્ન આ મુદ્દો ધોરણ 11 અને 12 બંને માટે ઉપયોગી છે. વધારે સારી રીતના સમજવા માટે આપણે તફાવતના સ્વરૂપની અંદર મુદ્દાઓને રજૂ કરેલા છે. કુલ 7 મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીશું. એમાં સૌથી પહેલો મુદ્દો આવે છે જરૂરિયાત. મિત્રો, કંપની જ્યારે બહારથી મૂડી મેળવવા માગતી હોય, એટલે કે જ્યારે કંપની શેર બહાર પાડવા માગતી હોય, એટલે કે કંપની શેર મૂડી બહાર પાડી અને કંપની જે પોતાનું ભંડોળ ભેગું કરવા માગતી હોય, એવી દરેક કંપની ઇક્વિટી શેર છે એ ફરજિયાત બહાર પાડવા પડે છે, જ્યારે પ્રેફરન્સ શેર છે એ બહાર પાડવા ફરજિયાત નથી. તો જાહેર જનતામાંથી નાણું ભેગું કરી અને કંપનીની શરૂઆત કરવા ઈચ્છતા દરેક પ્રવર્તકોએ ઇક્વિટી શેર ફરજિયાત અને પ્રેફરન્સ શેર મરજિયાત છે. નંબર 2, ડિવિડન્ટનો દર. મિત્રો, ડિવિડન્ટ બંને શેર પર ચૂકવાય છે, પણ એમની જે ટકાવારીનો દર છે એમાં ફેરફાર છે. એટલે કે ઇક્વિટી શેર ઉપર અગાઉથી નક્કી નથી હોતું કે કેટલું ઇક્વિટી પર ડિવિડન્ટ ચૂકવાશે, જ્યારે પ્રેફરન્સ શેરમાં અગાઉથી નક્કી હોય છે કે પ્રેફરન્સ શેર ધારકોને અગાઉથી કેટલું ડિવિડન્ટ છે એ ચૂકવવામાં આવશે. ત્રીજું, બંને શેર પર અલગ અલગ પ્રકારના જે અધિકારો છે એમને આપણે જોવાના છે. ખાસ કરીને સૌથી પહેલાં ઇક્વિટી શેર પરના અધિકારો જોઈએ તો એ લોકોનો સૌથી પહેલો અધિકાર છે કંપનીની સભામાં હાજર રહેવાનો, સાથે મતદાન આપવાનો અને સાથે સંચાલકોને ચૂંટણીનો અધિકાર છે. 3 પ્રકારના અધિકાર છે ઇક્વિટી શેર હોલ્ડરોને પ્રાપ્ત થાય છે. પ્રેફરન્સ શેરની વાત કરીએ તો કે પ્રેફરન્સ શેર છે એમને માત્ર પ્રેફરન્સ શેર હોલ્ડરોને માત્ર પોતાનું હિત, એટલે કે પ્રેફરન્સ શેરને લગતી જો કોઈ બાબતો હોય તો જ એ લોકો પોતાનો મત, એટલે કે મત આપવાનો અધિકાર છે એ પ્રાપ્ત થાય છે. નંબર 4, જોખમ. હા મિત્રો, હમણાં જ આપણે લાક્ષણિકતાની અંદર જોયું એ પ્રમાણે બંનેમાં જોખમનું પ્રમાણ અલગ અલગ છે. ઇક્વિટી શેર છે એમાં જોખમનું પ્રમાણ વધુ છે અને પ્રેફરન્સ શેર છે એમાં જોખમનું પ્રમાણ ઓછું છે. નંબર 5, રોકાણકારો. મિત્રો, રોકાણકારો જ્યારે માર્કેટની અંદર પોતાનું રોકાણ કરતા હોય છે ત્યારે એમનું વલણ છે એ અલગ અલગ પ્રકારનું હોય છે. અમુક રોકાણકારો છે એ વધારે જોખમ ઉઠાવે અને વધારે વળતર મેળવવા ઈચ્છતા હોય છે, તો એવા લોકો ઇક્વિટી શેર પસંદ કરતા હોય છે. જ્યારે અમુક રોકાણકારો કેવા હોય છે કે જે લોકો ઓછું વળતર મળે પણ સામે પોતાની મૂડીની સલામતી ઈચ્છતા હોય છે અથવા તો નિશ્ચિત આવક ઈચ્છતા હોય છે, એટલે કે અમુક સમયે ચોક્કસ આવક પણ મળવી જોઈએ અને પોતાની મૂડી છે સલામત પણ રહેવી જોઈએ. તો એવા રોકાણકારો, એવું મનોવલણ ધરાવતા જે રોકાણકારો છે એ પ્રેફરન્સ શેરની પસંદગી કરતા હોય છે. 6. મુદ્દો આવે છે એ છે બજાર ભાવ. મિત્રો, જે શેર બજાર, આપણે બધાએ સાંભળેલો શબ્દ છે, જોયેલો છે, છતાં આપણે એને જોઈએ છીએ. શેર બજારમાં જે ભાવની વધઘટ થાય છે આનો લાભ ઇક્વિટી શેરને પ્રાપ્ત થાય છે, ત્યારે પ્રેફરન્સ શેરને શેર બજારની અંદર થતા વધઘટના લાભ છે એ પ્રાપ્ત થતા નથી. મૂડીવૃદ્ધિની અંદર 7મો મુદ્દો જોઈએ તો ઇક્વિટી શેર મૂડીમાં જે હકના શેર છે તેમજ બોનસના શેર છે એના કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે. મિત્રો, આપણે ઇક્વિટી શેર છે એની અંદર જોયેલું છે કે બોનસ શેર અને આ બંને પ્રકારના જે શેર છે એને કારણે એ લોકોને મૂડી છે એમાં વધારો થાય છે. મિત્રો, આવો લાભ છે જે પ્રેફરન્સ શેર હોલ્ડરો છે એને પ્રાપ્ત થતો નથી, એટલે કે એ લોકોની મૂડીમાં વૃદ્ધિ થતી નથી. તો મિત્રો, આખો વિડીયો લેક્ચર આપણા માટે ખૂબ અગત્યનો છે. આ વિડીયો લેક્ચરને વારંવાર જોતા રહેશો. ત્યારબાદ ખાસ કરીને ઇક્વિટી શેરની જે લાક્ષણિકતા છે, પ્રેફરન્સ શેરની લાક્ષણિકતા છે અને એનો તફાવત છે એને એકવાર જોયા વગર લખવા માટેનો આપણે પ્રયત્ન કરીશું.